अब बिल्कुल रुझान जारे तमाम प्रकार की घटनाओं घटती हो तबीब जारे भूल करे त्यारे तो ख्याल नहीं आता कि शू करी रहो छे हवे जारे भूगर्भ में उतरी गयो त्यारे चौक्स थी भगवान ने याद करतो हशे एक तरफ महिलाओं पण छे कि जे तेनो भोग बनी छे आ बन्ने नी मानसिक परिस्थिति ने जो ध्यान में राखी तो हाल ना तबक्का में जारे किस्सा बहार आवी गया पछी महिलाओं की मानसिक परिस्थिति केवी होय छे अने आ किस्सो बहार नहीं आवतो त्यां सुधी जे ते कृत्य करनार नी मानसिकता केवी होय छे સી સૌથી પહેલા તો તમે આમ કહો કે તબીબને ખબર નહોતી એ શું કરી રહ્યું છે તો આ ખોટી વાત છે બેન એને 100% ખબર હતી કે બહેનો જોડે શું કરી રહ્યો છે બહેનોને એક્સપ્લેટ કર્યો છે અને આ તબીબની સ્પેશિયલ વાત કરીએ તો ઓબ્વિયસલી એ તો કીધું જ છે કે પહેલાં બી આવું કરતો હતો એટલે એને તો 100% ખબર છે પણ પહેલાં જ્યારે કરતો હતો એ છૂટી ગયો એટલે એને કોન્ફિડન્સ આવી ગયો કે મને કોઈ મેરા કોઈ કુછ બિગાડ નહીં શકતા એટલે એ કોન્ફિડન્સથી એને આ બધું હજી ચાલુ રાખ્યું એટલે એને ખબર હતી પણ એને કોન્ફિડન્સ હતો કે છૂટી જશે ને એનો ઘમંડ હતો કે એની પાસે એવા પાવર્સ છે કે છૂટી જશે બીજું હવે જ્યારે તમે બહેનોને તબીબો અરે જે લોકો આને હેરાન થયા છે એની વાત કરો તો ઓબ્વિયસલી માનસિકતામાં અલગ અલગ ડિફરન્સ છે ડિપેન્ડિંગ એ લોકો કઈ રીતે હેરાન થયા છે મે બી એ લોકો જે પ્રેશરમાં હેરાન થયા છે તો ઓબ્વિયસલી ડરી ધમકીને એક તો પહેલાનો ડર એક તો આનો ડર એક એક્ઝામ્પલ તમને સિમ્પલ આપું કે જ્યારે માનસિકતાની વાત થાય છે કે આની જોડે રિલેટ કરવા માંગુ છું કે કઈ રીતે એ લોકો ગભરાય ચોંકાય એ રીતે કે એક દીકરી હતી આ નાની દીકરીનો કેસ છે કે એક દીકરીને કોઈ એના કઝિન રિલેટિવે રેપ કરી તો રેપ કરતી વખતે એને પેલો ઉપરનો પંખો બતાવતો હતો ને કહેતો હતો કે જો તું કોઈકને બી બોલશો તો તારા પેરેન્ટ્સને તને અહીંયા સુલી પર ચડાવી દઈશ બરોબર એવી રીતે બીક આપી એટલે રેપ કરતી વખતે ઓબ્વિયસલી એને એવરી ટાઈમ બીક આપી એટલે એ પછી તો પકડાયો નહીં થયો પણ એ દીકરીને 5 વર્ષ સુધી જ્યારે બી એ પંખો જોઈ ઘરમાં ત્યારે ચીસ પાડે એટલે એ લોકોના ઘરવાલા હોય પપ્પા મમ્મીએ પંખો કાઢી નાખો પડે કે ચીસ પાડે કારણ કે એને બીક લાગે કે મારો રેપ થઈ રહ્યો છે અને મારા પપ્પા મમ્મીને સુલી આવી રીતે ચડાવી સુસાઇડ એ કરાવશે લટકાવી દેશે એટલે આવી માનસિકતાઓ અલગ અલગ હવે એને પહેલાં કઈ રીતે પેલીઓને પેલી શું કહેવાય બ્લેકમેલ કર્યો હશે યા કઈ રીતે બીક પેદા કર્યો હશે એ ખબર નહીં પણ તમને આ એક્ઝામ્પલ એટલે આપ્યો કે તાકી ખબર પડે કે કોઈક બેન નહીં આવ્યું એવું બી થયું કે હવે આજ પછી કોઈ બેન ડૉક્ટર પાસે નહીં જઈ શકે યા એવું થાય કે કોઈને ટચ કરે તો એકદમ ગભરાઈ જાય કે અરે મને કોઈ રેપ કરશે યુ નો ચીસ પાડે કોઈ પાછળથી બી ટચ કરે તો ચીસ પાડે એટલે આટલી બધી બહેનો ઇનબેલેન્સ કોઈ બી બહેન શું ભાઈ બી હોય તો ઇનબેલેન્સ થઈ જાય આટલી બધી ઇનબેલેન્સ થઈ જાય છે ઘણા લોકો અનફોર્ચ્યુનેટલી એ લોકોને સાયકેટ્રિક ટ્રીટમેન્ટ બી કરાવવું પડે કારણ કે એ લોકો આટલી ગભરાઈ ગઈ હોય એટલે આટલા બધા રીઝન્સ છે કે થઈ શકે છે બહેનો સાથે પછી અગર એ વખતે એ લોકોને કાઉન્સેલિંગ ના થાય એ લોકોનું ટ્રીટમેન્ટ વ્યવસ્થિત ના થાય તો મેબી એ લોકોને આ અસર લાઈફ ટાઈમ રહે બીજી વાત અનફોર્ચ્યુનેટ વાત છે કે મેબી એ લોકો કોઈ દિવસ અગર અનમેરિડ હોય તો કોઈ દિવસ કહે કે અમારે પરણવું જ નથી યા એ લોકો આખી ફેમિલી સિસ્ટમમાં નામ માને સોસાયટી નામ ના માને એ લોકો માટે બધા ગુનેગાર બની જાય એટલે યુ નો યા મેબી એક આ સીન થયો બીજો સીન કે એ લોકો પોતે છરી ચક્કુ લઈને ઉભા રહી જાય કે મારી જોડે ન્યાય નથી થયો હું બધાને મારી નાખું એટલે ઘણી નેગેટિવ ચીજો થઈ શકે છે આ રીઝનના લીધે બીજો મારે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મૂકવો હતો અહીંયા કે જ્યારે આ થાય છે ત્યારે ઓબ્વિયસલી આ બધા ડોક્ટરો લાયસન્સ ડોક્ટર હોવા જોઈએ એટલે અગર આમને લીધું હોય તો ખવાય હોવું જોઈએ લાયસન્સ એવું હોય છે તો આ લોકોની ડોક્ટરને એ હોય છે શું કહેવાય એસોસિએશન હોય છે મને નામ નથી ખબર યા ડોક્ટર જે લાયસન્સ મળે એ જગ્યા હોય તો એ લોકો મારા ખ્યાલે ભલે આ પોલીસ જેની રીતે લે કરે અલગ વાત છે પણ આ ડોક્ટરનું એસોસિએશન બી અને આ ડોક્ટરનું એસોસિએશન બી આની પર સ્ટેપ્સ લઈ શકે લાયસન્સ ટર્મિનેટ કરી શકે અને મે બી ડોક્ટરનું એસોસિએશન બી પોલીસમાં કમ્પ્લેન કરી શકે કે ભાઈ આપણે આને પકડીએ એટલે એ બી થઈ શકે છે આઈ જસ્ટ વોન્ટેડ ટુ ગીવ વન મોર ઓપ્શન કારણ કે એ લોજિકલ છે ને એ લીગલ છે ને કરા અગર એસોસિએશન સાંભળતા હોય યા જે લોકો લાયસન્સિંગ ઓથોરિટી રીતે સાંભળતી હોય એ બી આ પગલું લઈ શકે છે તાકી આ ડોક્ટર બચી ના શકે ને બીજા ડોક્ટરોને શીખ મળે કે એ લોકોને આ ડોક્ટરનું લાયસન્સ એટલે નથી આપ્યું કે તમે બહેનોને જાણે મોલેસ્ટ કરો રેપ કરો કામલીલા કરો રામલીલા કરો તમને લાયસન્સ એટલે આપ્યું છે કે તમે દર્દીઓની સેવા કરો નિસ્વાર્થ સેવા કરો અને જે તમને જે શીખવાડવામાં આવ્યું છે એ યુઝ કરો નોટ મિસયુઝ કરો કારણ કે ઘણીવાર આવા તો બીજા ઘણા કેસીસ છે કે ડોક્ટરો મોલેસ્ટ કરે છે કે ભાઈ બોડી ચેકઅપ કરવાના નામે પેટમાં દુખતો એને ઉપર અડે નીચે અડે ભાઈ તું પેટમાં દુખતો તો પેટમાં સમયનો અભાવ છે એક સવાલ સોનલ બેન અંતમાં આપને